नमस्कार मित्रों, आपणे गया लेक्चर में स्वाध्याय 5.1 ना केटलाक दाखला गणाव्या अने केटलाक विद्यार्थी मित्रोए मने रिक्वेस्ट मोकली छे, हजु एमने केटलाक दाखलाओं में प्रॉब्लम छे। तो आपणे पहला ए 5.1 ना ए दाखलाओ थोड़ा गणीए अने पछी 5.2 शुरू करीए आपणे। तो 5.1 एमा दाखला नंबर 1 નો 4 स्वाध्याय 5.1 एमा दाखला नंबर 1 નો 4 एमा एम कहे छे के 8 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ હવે યાદ રાખજો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ છીએ એટલે દર વર્ષે ખાતાની અંદર એનું વ્યાજ જમા થાય છે દર વર્ષે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે વધ્યા કરે। ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ વ્યાજનું વ્યાજ, અને એના માટે આપણે આ પ્રાઇમરીમાં ભણીને આવ્યા છીએ। આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ બરાબર પી 1+R/100 એની એન ઘાત, જ્યાં એ એટલે એને વ્યાજ મુદ્દલ કહેવાય, પી એટલે એને મુદ્દલ કહેવાય, આર એટલે એને વ્યાજનો દર કહેવાય, અને એન એટલે એને મુદત કહેવાય એટલે વર્ષ કહેવાય। હવે આપણે પ્રથમ વર્ષને અંતે બોલીએ એટલે એન બરાબર 1 લેતા અહીંયા આગળ આપણું એ બરાબર આ પ્રમાણે થયું, પી એટલે અહીંયા આગળ વ્યાજ મુદ્દલ, પી એટલે મુદ્દલ, અહીંયા કેટલી છે તો કે 10,000 રૂપિયા, આર એટલે વ્યાજનો દર 8%, તો પીની જગ્યાએ મેં 10,000 રૂપિયા લખ્યું। અહીંયા 1+R, આર એટલે 8/100 એની 1 ઘાત, એન એટલે 1। હવે અહીં આગળ આ 10,000 અને આનો લસા લઈએ એટલે 108 થયું, 108/100 આ પ્રમાણે થયું, એટલે અહીં આગળ આ એની 1 ઘાત થઈ, આ પહેલા વર્ષના અંતે બન્યું। એ પ્રમાણે આપણે બીજા વર્ષના અંતે જોઈએ, તો બીજા વર્ષના અંતે એટલે આપણે આને આમ શોધવું હોય તો શોધી શકાય, બે મીંડા ગયા એટલે 108 અને એની પાછળ 2 મીંડા એટલે આપણે શરૂઆતમાં 10,000 મૂક્યા હતા, એક વર્ષ પછી આપણા ખાતામાં 10,800 રૂપિયા થયા। હવે બીજા વર્ષના અંતે એટલે એન બરાબર 2 લેતા એટલે એ બરાબર 10,000, અહીંયા 1/108/100 અને એની 2 ઘાત એટલે અહીંયા આગળ 10,000, 108/100 એની 2 ઘાત,
એટલે અહીંયા 10,000 ગુણ્યા 108 ના છેદમાં 100 ગુણ્યા 108 ના છેદમાં 100 અહીંયા આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા, એટલે આપણે 108 ગુણ્યા 108 ગુણાકાર કરો. 108 ગુણ્યા 108 જોજો, એટલે અહીંયા આપેલા 0 0 108 અને 88 64 8 1 8 એટલે 4 6 8 અને 8 16 એટલે 11,664 થયા, 11,664 એમ. તો આવી રીતના એન બરાબર 3 લઈએ એટલે આપણી શ્રેણી અહીંયા આ પ્રમાણે બને છે. પહેલાં 10,000 હતું, પછી આ 10,000 હતું, પછી બીજું પદ આવ્યું 10,800, ત્રીજું પદ આવ્યું 11,664 એમ. ડેશ આ આપણી શ્રેણી છે. હવે અહીંયા આપણે A2 - A1 લઈએ, તો A2 એટલે 10,800 માઇનસ 10,000 એટલે આપણા 800 ડિફરન્સ આવ્યો. અહીં આગળ A3 - A2 લઈએ, તો A3 એટલે 11,664 માઇનસ 10,800 એટલે 864 થયું. અહીં આગળ આ બંને સરખા નથી, બરોબર, એટલે અહીંયા ક્રમિક સંખ્યાઓનો જે તફાવત છે એ સમાન નથી. ક્રમિક પદોનો તફાવત સમાન નથી, એટલે સમાન નથી, તેથી તે સમાંતર શ્રેણી નથી એમ, એટલે સમાંતર શ્રેણી નથી એમ. એવી રીતે ઓકે. હવે છોકરાઓને રિક્વેસ્ટ આવી છે, દાખલા નંબર 4 એના 5-6 દાખલાની રિક્વેસ્ટ છે. એમાં દાખલા નંબર 5માં આપણે શું કરવાનું છે, અહીંયા પદો આપેલા છે, આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવાનું છે. અને જો સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત D શોધવાનો છે અને પછીના 3 પદો શોધવાના છે. જોજો, દાખલા નંબર 4 એમાં એમ કે છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય, જો સમાંતર શ્રેણી હોય તો D શોધવાનું છે અને પછીના ત્રણ પદ લખો. આવું છે. હવે એમાં એક 5મો દાખલો જોવાનો છે. જો આપણે 1 થી 4 તો ગણાવ્યા હતા, 5મા દાખલામાં આવું લખેલું છે, 3 પછી 3 વત્તા વર્ગમૂળમાં 2 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 અને ડેશ. તો હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે એ જોવાનું છે. તો આપણે તો આપણા નિયમ પ્રમાણે A2 - A1 લેવાનું,
આ એ વન એ ટુ એ થ્રી એ ફોર આપેલા છે, તો આપણે પહેલાં એ ટુ માઇનસ એ વન, તો એ ટુ એટલે ત્રણ વત્તા વર્ગમૂળમાં બે, માઇનસ એ વન એટલે ત્રણ, અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા એટલે વર્ગમૂળમાં બે જવાબ આવે. એવી રીતના એ થ્રી માઇનસ એ ટુ, અને એ થ્રી એટલે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે, માઇનસ ત્રણ વત્તા વર્ગમૂળમાં બે. તો અહીં આગળ ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે માઇનસ ત્રણ, અંદર નિશાની બદલાય માઇનસ વર્ગમૂળમાં બે, એટલે આ ત્રણ વત્તા ને ત્રણ ઓછા ઉડી ગયા, બે વર્ગમૂળમાં બેથી એક વર્ગમૂળમાં બે જાય એટલે વર્ગમૂળમાં બે આવે. હજુ આપણે લેવાનું ટી ફોર માઇનસ ટી થ્રી, તો ટી ફોર એટલે ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે, અને એમાંથી ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે બાદ કરવાના. આ માઇનસનું નિશાન છે એટલે અંદર નિશાની બદલાય એટલે માઇનસ બે વર્ગમૂળમાં બે. અહીંયા ત્રણ વત્તા ને ત્રણ ઓછા ગયા, ત્રણ વર્ગમૂળમાં બેથી બે વર્ગમૂળમાં બે ગયા એટલે વર્ગમૂળમાં બે વધ્યા. તો અહીંયા જુઓ આ ડિફરન્સ, બધાનો ડિફરન્સ કેવો આવ્યો? સરખો, એટલે આ સમાંતર શ્રેણી છે. એટલે અહીંયા ક્રમિક પદોનો તફાવત સમાન છે, તેથી તે સમાંતર શ્રેણી છે, યાદ રાખજો. હવે સમાંતર શ્રેણી હોય તો આપણે પહેલાં ડી લખવાનો છે, એટલે આને ડી જ કહેવાય, એટલે ડી બરાબર વર્ગમૂળમાં બે. વર્ગમૂળમાં બે આવે. હવે આપણે આ ચાર પદ હતા એના પછીના ત્રણ પદો લખવાના છે, એટલે આપણે આ પાંચમું પદ લખવાનું છે, છઠ્ઠું પદ લખવાનું છે અને સાતમું પદ લખવાનું છે. તો પાંચમા પદનો મતલબ ચોથા પદમાં ડી ઉમેરવાનો, છઠ્ઠા પદનો મતલબ પાંચમા પદમાં ડી ઉમેરવાનો, સાતમા પદનો મતલબ છઠ્ઠા પદમાં ડી ઉમેરવાનો, એમ. તો ચોથું પદ એટલે અહીંયા આપણને આપેલું છે આ ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળમાં બે, અને એમાં આપણે આ વર્ગમૂળમાં બે ઉમેર્યો એટલે આ બંને સજાતીય પદો કહેવાય, સમાન પદો કહેવાય. એટલે આ ત્રણ વર્ગમૂળમાં બે ને એક વર્ગમૂળમાં બે એટલે ટોટલ થયા ચાર, ત્રણ અને એક ચાર, એટલે ત્રણ વત્તા ચાર વર્ગમૂળમાં બે, આ પાંચમું પદ આવ્યું. હવે છઠ્ઠું પદ શોધવા માટે આપણે આ પાંચમું પદ હતું ચાર વર્ગમૂળમાં બે અને વત્તા વર્ગમૂળમાં બે, એટલે આ બે સમાન પદ સજાતીય, એટલે ચાર અને એક એટલે ત્રણ વત્તા પાંચ વર્ગમૂળમાં બે. હવે મારે સાતમું પદ શોધવા માટે છઠ્ઠું પદ આપણું ત્રણ વત્તા પાંચ વર્ગમૂળમાં બે અને વત્તા ડી એટલે વર્ગમૂળમાં બે, આ બે સમાન પદ એટલે પાંચ અને એક એટલે છ વર્ગમૂળમાં બે. તો આ ત્રણ પદો શોધ્યા એમ. ઓકે, તો આ પાંચમો દાખલો હતો. હવે હવે અગિયારમો દાખલો. અગિયાર